નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મારી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાય છે એ હાલમાં સરસ રીતે ઘરે રહીને શીખી રહ્યા છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આ શીખતા શીખતા તમે તો સરસ મજાનું સંપૂર્ણ કાર્ય પૂરું પણ કરી ચૂક્યા છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 4માં ઘણું બધું છે એ શીખી ગયા છીએ. ફરી પાછા આજે છે એ આપણે ભણવા માટે ભેગા થઈ ગયા છે, બરાબર છે મિત્રો? ચાલો તો આજે આપણે શું ભણીશું જોઈએ. તો આજે આપણે ધોરણ 4ની અંદર આજે ભણીશું સામાન્ય જ્ઞાન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સામાન્ય જ્ઞાન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે આ સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ, આ જનરલ નોલેજ છે એ આપણને આપણી આજુબાજુથી વિવિધ પ્રકારના પુસ્તકોમાંથી તેમજ ઘણા બધા વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આજે ફરી પાછા આપણા આ સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા ભેગા થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આજે શું કરીશું જોઈએ. તો આજે આપણે છે એ સામાન્ય જ્ઞાનની અંદર તમને કંઈક મજા આવે એવી પ્રવૃત્તિઓ જોઈશું અને કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો શું જોવું છે આજે? અરે વાહ, આજે આપણે જોઈશું સરસ મજાના ઉખાણા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું જોઈશું? ઉખાણા. અગાઉ પણ આપણે ખૂબ સરસ મજાના ઘણા બધા ઉખાણા જોઈ ચૂક્યા છીએ, બરાબર છે? ફરી પાછા એક વખત રિવિઝન સ્વરૂપે કરી લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા તૈયાર છો ને ઉખાણા સમજવા માટે? સૌથી પહેલા જોઈએ તો ઉખાણા એ છે શું? તો ઉખાણા એ કોયડા સમાન છે કે જે આપણા શરીરની જેમ કસરતો કરીએ છીએ, એવી જ રીતે આ ઉખાણા જ ને મગજની કસરત સમાન છે. એ આપણા મગજને છે એ વિચારતું કરે છે, માટે છે એ ઉખાણા છે એ કોઈ પણ વસ્તુ વિશે વિચારવા અને ઝીણવટથી અભ્યાસ કરવા મગજને પ્રોત્સાહન આપે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો અહીંયા પણ તમને કંઈક આવા સરસ મજાના ઉખાણ આપ્યા છે. તો આપણે છે એ ઉખાણો દ્વારા આપણા મગજની કસરત કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે છે એ અહીંયા તમને ઉખાણા આપેલા છે અને બાજુમાં કંઈક ચિત્રો આપ્યા છે, પરંતુ આ ચિત્રો છે ને એ ઉખાણાના છે એવું નથી, આડાઅવળા આપેલા છે. માટે છે તમારે આ ઉખાણા છે એનું ચિત્ર છે એ વિચારવાનું છે અને જવાબ શું આવે તે પણ ઉખાણવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો સૌથી પહેલું ઉખાણું શું કહે છે જુઓ. બધાય શાંતિથી વાંચશે મનમાં.
પહેલું ઉખાણું કહે છે, હું મારા પગ જમીનમાં સંતાડું છું, માથું આકાશમાં ઊંચું રાખું છું, હું એક જગ્યાએ સ્થિર રહું છું, પરંતુ ચાલી શકતો નથી. હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. આવું શું હશે વિદ્યાર્થી મિત્રો? શું કહે છે જો, કે હું મારા પગ જમીનમાં સંતાડું છું, જમીનની અંદર છે એ પગને સંતાડી દે છે, અને માથું છે આકાશમાં ઊંચું રાખું છું. બરાબર છે, માથું છે એને આકાશમાં ઊંચું રાખું છું, એક જગ્યાએ સ્થિર રહું છું, મતલબ કે કોઈ જગ્યાએ હલનચલન કરતું નથી, ચાલી પણ શકતું નથી, અને વળી પાછા પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. આવું શું હશે વિદ્યાર્થી મિત્રો? ચલો યાદ કરો. કોને યાદ આવી ગયું? હા, આ તો છે વૃક્ષની વાત. બરાબર છે મિત્રો, તો અહીંયા બાજુમાં છે આપણે લખીશું વૃક્ષ અથવા તો ઝાડ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે જાતે યાદ રાખીને કરવાનું છે, એટલા માટે હું લખીને આપતી નથી. ચાલો હવે જોઈએ બીજું ઉખાણું શું છે. મારામાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ વસ્તી નથી, જંગલ છે પણ વૃક્ષ નથી. જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે મારામાં પહાડ છે પણ પથ્થર નથી. આપણને મનમાં થાય કે એવું તે શું બની શકે કે પહાડ હોય તો પહાડમાં પથ્થર તો હોય જ, પણ પથ્થર નથી એવું કહે છે. નદી છે પણ પાણી નથી, પાણી વગરની નદી હોઈ શકે નહીં. શહેર છે પણ વસ્તી નથી, મતલબ કે શહેર તો છે એમાં રહેનારા લોકો નથી. જંગલ છે પણ વૃક્ષ નથી, જંગલ તો છે પણ જંગલમાં વૃક્ષ નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આવું વળી શું હશે કે જ્યાં પહાડ હોય પણ પથ્થર ન હોય, નદી હોય પણ પાણી ન હોય, શહેર હોય પણ એમાં રહેનારા લોકો ન હોય, અને જંગલ હોય તો એની અંદર વૃક્ષો ન હોય, આવું તે કેમાં બની શકે વિદ્યાર્થી મિત્રો વિચારો? હા, આવું તો નકશામાં બની શકે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, નકશો હોય એમાં પહાડ દર્શાવેલા હોય, નદી દર્શાવેલી હોય, શહેર દર્શાવેલા હોય, જંગલ દર્શાવેલા હોય, પણ આ બધામાં એ બધું હોતું નથી. એટલા માટે શું જવાબ આવશે? જવાબ આવશે નકશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો, પછી તમારે લખવાનું પણ છે. ચલો હવે જોઈએ ત્રીજું ઉખાણું શું છે. તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો? અમારું મન વિશાળ છે, અમારા પર ઘણા વૃક્ષો ઉગે છે, અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ. જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો, મતલબ કે એવી જગ્યા કે જ્યાં ખૂબ બધા છે પથ્થરો હોય. અમારું મન વિશાળ છે, મતલબ કે એ નાનું નથી, ખૂબ જ મોટું કંઈક છે. અમારા પર વૃક્ષો પણ ઉગે છે,
અને અમે નદી અને ઝરણાનો ઉદ્ગમ સ્થાન એટલે ત્યાંથી ઝરણા અને નદી છે એ ઉત્પન્ન થાય છે. આવું શું હશે વિદ્યાર્થી મિત્રો, વિચારો તો બધાય. આ તો છે પર્વતની વાત, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? પથ્થરો દ્વારા પર્વતો બને છે. આ પર્વતો ડુંગરો છે એની ઉપર ઘણા બધા વૃક્ષો હોય છે. એ ખૂબ જ વિશાળ હોય છે અને ત્યાંથી છે નદી અને ઝરણા વહેતા જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો ત્રીજો ઉખાણાનો જવાબ આવશે પર્વત. ચાલો હવે જોઈએ એની પછીનું ઉખાણું શું છે. ચોથું ઉખાણું શું કે છે જુઓ વિદ્યાર્થી મિત્રો. અમે બંને ખાસ મિત્રો છીએ. અમે અનોખા કામો કરતા રહીએ છીએ. અમારા દરેકની સાથે પાંચ પાંચ સેવક છે, પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી. શેની વાત આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે અમે બંને ખાસ મિત્રો છીએ, બરાબર છે. ઘણા બધા અનોખા એટલે ક્યારેય ન થયા હોય એવા સરસ સરસ મજાનો કામો પણ કરીએ છે અને એની સાથે પાછા પાંચ પાંચ સેવક પણ છે, પણ ક્યારેય પરસ્પર વાતો કરતા નથી. શું હશે આવો વિદ્યાર્થી મિત્રો? ચલો બધા વિચારે શું હશે. આ વાત છે આપણા બે હાથની, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણા બે હાથ છે એ પરસ્પર ખાસ મિત્રો છે. બંને સાથે મળી અને સરસ કામો કરે છે. એની સાથે પાંચ પાંચ આંગળીઓ છે અને પરસ્પર એટલે આજુબાજુમાં ક્યારેય વાતો કરતા નથી. તો આનો જવાબ આવશે કે આપણા બે હાથ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું જવાબ આવશે? હાથ. તમે પણ જોશો કે તમારા બંને હાથ દ્વારા તમે કેટલા સરસ મજાના કાર્ય કરી શકો છો, બરાબર ને? જેમ કે બે હાથ વડે વસ્તુ પકડીએ છીએ, રમતો રમીએ છીએ, ભણતી વખતે એક હાથે બુક પકડી બીજા હાથે લખી શકીએ છીએ, રમતોમાં પણ બે હાથ વડે બોલ છે બેટ છે એને પકડીએ છીએ, સરસ મજાનું છે આપણે કાર્ય કરીએ છીએ, સરસ મજાના કપડાં પહેરીએ, માથું ઓળાવીએ, તો આ બધું છે એ બે હાથ દ્વારા થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ઉખાણાનો જવાબ આવશે આપણા બે હાથ. પાંચમું ઉખાણું શું પૂછે છે આપણને જોઈએ. બધા શાંતિથી વાંચશે. પાંચમો ખાણામાં કહે છે કે
હું ક્યારેક પાતળો અને ક્યારેક હષ્ટપુષ્ટ થઈ જાઉં છું, ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે, મારી કોઈ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ, આ કંઈક એવી વાત છે કે પોતાને કહે છે કે હું ક્યારેક પાતળો થઈ જાઉં છું, ક્યારેક સરસ મજાનો હષ્ટપુષ્ટ એટલે કે જાડો મોટો થઈ જાઉં છું, ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે મતલબ કે ગોળ થઈ જાય છે, મારે કોઈ બેન નથી પણ બાળકો મને મામા કહીને બોલાવે છે। વિદ્યાર્થી મિત્રો આવું શું છે, કોને આપણે મામા કહીને બોલાવીએ છીએ? હા, કોને યાદ આવ્યું? ચાલો, આ તો વાત છે ચંદ્રની, ચાંદા મામાની, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આ ચાંદા મામા છે ઈ એકમથી શરૂ કરી અને પૂનમ આવતા મોટા આખા દડા જેવા ગોળ થઈ જાય છે, વળી પાછા ધીમે ધીમે ઘટતા 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 અમાસ આવતા અદ્રશ્ય થઈ જાય છે। આમ 15-15 દિવસે છે નાના મોટા થતા રહે છે અને જ્યારે પૂનમ આવે ત્યારે સંપૂર્ણ ગોદડા જેવા થઈ જાય છે અને ખૂબ સરસ મજાનો પ્રકાશ પાથરે છે। માટે આપણે બધા નાના નાના બાળકોને ચાંદા મામા કહીએ છીએ, બરાબર ને? અને એનું સરસ મજાનું જોડકણું પણ ગાઈએ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ઉખાણાનો જવાબ આવશે ચંદ્ર એટલે કે ચાંદા મામા। ચાલો હવે જોઈએ છઠ્ઠું ઉખાણું શું સમજાવે છે આપણને। બધાએ શાંતિથી વાંચશે, મારો દેહ લીલા રંગનો છે, અંદરથી હું લાલ રંગનો છું અને હંમેશા રસથી ભરેલું છું, ઉનાળામાં પહેલા હું લોકોની તરસ છીપાવું છું અને પછી તેમની ખબર પૂછું છું। વિદ્યાર્થી મિત્રો ચાલો સમજીએ શું કહે છે, તો કે મારો દેહ લીલા રંગનો છે મતલબ કે મારું શરીર છે એ લીલા રંગનું છે, અંદરથી હું લાલ રંગનો છું એટલે કે અંદરથી એનો જે ઘર હોય એ લાલ રંગનો હોય છે અને હંમેશા રસથી ભરેલું છું મતલબ કે મારી અંદર ખૂબ બધો રસ ભરેલો હોય છે, ઉનાળામાં પહેલાં હું લોકોની તરસ છુપાવું છું એટલે કે ઉનાળો આવે ત્યારે લોકો છે એને ખાય છે, એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોવાથી માણસને પાણીનું પ્રમાણ વધારે મળે છે અને પછી તેમની ખબર પૂછું છું અને પછી છે એ થાય કે કેમ રહ્યું શરીરમાં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આવું શું હશે ચાલો યાદ કરો, હા આ તો વાત છે તરબૂચની, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તરબૂચ મોટું લીલા રંગનું હોય છે, અંદરથી છે એ લાલ રંગનું હોય છે, આપણે ખાઈએ તો પાણી દાળ હોય છે અને ખાવાથી ઠંડક પણ થાય છે અને શરીરમાં પાણી પણ જળવાઈ રહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આનો જવાબ આવશે તડબૂચ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોઈએ સાતમું ખાણું શું કહે છે, બધાએ શાંતિથી વાંચશે,
શું કહે છે વિદ્યાર્થી મિત્રો? હું એક એવો નગર છું જેમાં ઘણા ચોરો રહે છે. તે ચોરના મુખ કાળા છે. એમની પૂંછડી પકડીને ખેંચવાથી તરત પ્રકાશિત થઈ જાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જો કે હું એક એવું નગર એટલે કે શહેર છું. આ શહેરમાં ઘણા બધા ચોરો રહે છે. આ બધા જ ચોરોના મોઢા કાળા છે અને એમની પૂંછડી એટલે કે નો છેવાડાનો ભાગ પકડી અને ખેંચીએ તો તે તરત પ્રકાશિત એટલે કે પ્રજ્વલિત થઈ જાય છે. આવું શું છે વિદ્યાર્થી મિત્રો? ચાલો બધા વિચારો. આ તો વાત છે પેલા માચિસ બોક્સની. બાકસ જેને આપણે કહીએ છીએ એની વાત થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ માચિસ બોક્સમાં ઘણી બધી છે ઈસળીઓ હોય છે. એને શું કીધું છે? તો કે ચોર કીધા છે. આ બધી જ માચિસના ઉપરના ભાગ કાળા હોય છે અને એ સળી પકડી અને આપણે ઘસીએ છીએ તો તે તરત પ્રજ્વલિત થાય છે, મતલબ કે સળગી ઉઠે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ ઉખાણાનો જવાબ આવશે માચીસ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું જવાબ આવશે? માચીસ. ચાલો હવે જોઈએ આગળનું ઉખાણું શું કહે છે આપણને. આગળનું છે આઠમું ઉખાણું. બધાય શાંતિથી વાંચશે અને સમજવાનો પ્રયત્ન કરશે. આઠમું ઉખાણું કહે છે કે મારી પાસે સુવા માટે પલંગ નથી, મેં મારા માટે મહેલ પણ બનાવ્યો નથી. મારી પાસે એક રૂપિયો પણ નથી, છતાં હું રાજા કહેવાઉં છું. શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો? સમજીએ કે એક એવી વ્યક્તિ છે કે જેની પાસે સુવા માટે પલંગ નથી, રહેવા માટે મહેલ પણ નથી, એક પણ રૂપિયો નથી, છતાં બધા એને રાજા કહે છે. સામાન્ય રીતે રાજા કોને કહેવાય? તો કે મહેલોમાં રહેતો હોય, ખૂબ બધા રૂપિયા હોય, સુવા માટે મોટો સરસ મજાનું સિંહાસન હોય, એને આપણે રાજા કહીએ છીએ. પરંતુ આ રાજા પાસે તો એવું કાંઈ પણ નથી, છતાં પણ એને છે એ રાજા કહેવામાં આવે છે. આવું કોણ છે વિદ્યાર્થી મિત્રો? હા, આ તો વાત છે પેલા જંગલના રાજા સિંહની. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જંગલના રાજા સિંહ પાસે સુવા માટે કંઈ પલંગ હોતો નથી, રહેવા માટે કંઈ મહેલ હોતો નથી, એક પણ એની પાસે રૂપિયો હોતો નથી, છતાં એને લોકો રાજા કહે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ઉખાણાનો જવાબ આવશે સિંહ. ચાલો હવે જોઈએ નવમું ઉખાણું શું સમજાવે છે આપણને. હું નથી ચોર કે નથી ડાકુ, હું ક્યાંયની રાણી પણ નથી,
હું 32 સિપાઈઓથી ઘેરાયેલી રહું છું. મારું તન અને મન પાણીથી ભરેલા રહે છે. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે આપણને કે હું ચોર નથી કે ડાકુ નથી, ક્યાંયની રાણી પણ નથી. અને હા, ચોર ડાકુ કે રાણી ન હોવા છતાં મારી આજુબાજુ તો 32 સિપાઈઓ હોય છે. મારું તન એટલે કે શરીર અને મન છે એ પાણીથી ભરેલા રહે છે. આવું શું હશે વિદ્યાર્થી મિત્રો? હા, આ વાત છે આપણી જીભની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણી જીભ છે એ ચોર કે ડાકુ નથી અને ક્યાંયની રાણી પણ નથી, છતાં આ જે 32 દાંત છે એની વચ્ચે ઘેરાયેલી છે. બરાબર છે? અને એનું શરીર છે એ અને મન છે એ પાણીથી ભરેલા, મતલબ કે હંમેશા તે ભીની જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ઉખાણાનો જવાબ આવશે જીભ. ચાલો હવે જોઈએ છેલ્લો અને દસમું ઉખાણું. દસમું ઉખાણું શું કહે છે ચાલો વાંચો. અમે બે બહેનપણીઓ છીએ, બંને ખૂબ ચંચળ છીએ. અમે ફાટક ઉગાડીને ફરતી રહીએ છીએ. સૂઈ જઈએ ત્યારે અમે સપના જોતી રહીએ છીએ. અમે ખુશીમાં હસીએ છીએ અને દુઃખમાં રડીએ છીએ. શું હશે વિદ્યાર્થી મિત્રો? શું કહે છે જુઓ કે અમે બંને બહેનપણીઓ છીએ અને ખૂબ ચંચળ છીએ. ફાટક ઉગાડીને ફરતી રહીએ છીએ એટલે કે ખુલી અને આમ તેમ ગોળ ગોળ ફરતી રહીએ છીએ. સૂઈ જાય ત્યારે સરસ મજાના સપના જોઈએ છીએ. ખુશીમાં છીએ ખૂબ હસીએ છીએ અને દુઃખમાં છીએ રડીએ છીએ. તો આ તો વાત થઈ આપણી આંખની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણી બેનને આંખો મિત્ર સમાન છે, ખૂબ જ ચંચળ છે. આંખ ખોલી અને ગોળ ગોળ ફરતી રહે છે. સૂઈ જાય ત્યારે સપના જુએ છે. ખુશીમાં તે આનંદ અનુભવે છે અને દુઃખ આવે ત્યારે રડી પડે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આનો જવાબ આવશે આંખ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ટોટલ 10 ઉખાણા જોયા. હવે આજના ઘરકામમાં તમારે છે એ આ ઉખાણાના જવાબ વિચારીને લખવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારે આવા કોઈ પણ 10 ઉખાણા શોધી વિચારી અને જવાબ સાથે લખવાના રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જવાબ સાથે આ ઉખાણા તમારે લખવાના રહેશે. તમે બધાએ ખૂબ સરસ મજાનું ઘરે રહીને ભણી રહ્યા છો, સરસ મજાનું વાંચન લેખન કરી રહ્યા છો, તે બદલ દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય. ગુડ બાય.